इस तरह से यहाँ पर हम समझ चुके हैं कि कांति ने धीरे धीरे करके बड़े भाई के प्रति घृणा उत्पन्न हो जाती है और उसका कारण है उसकी पत्नी जिसका नाम है रमा। एक दिवस एने बाने पण कही दीधुं कांति ए गामडे गयो हतो ने त्यां एने कांति बाने मळे छे और बाको कह देता है कांति के मोटा ने तारी साथे राख्यो होय तो राखजे હવે હું એક પૈસો પણ એની માટે નહીં મોકલું, હું કમાયા કરું છું અને વાપર્યા કરે છે, મારાથી એવું નહીં બની શકે। આ સાંભળી પાર્વતીબેન બા એના આંખમાં ગરમ પાણી આવી ગયું, આંસુ આવી ગયા અને રડતા રડતા બોલી ગયા કે મોટો મારી ભેગો રહે છે, હું એની ભેગી રહું છું। બોલતા જરાક તો વિચાર કર, મોટાની વહુ અને મોટાના છોકરાઓ મારી સેવા ચાકરી કરે છે, તારે અને તારી વહુને કંઈ કરવું નથી અને ઉપરથી કામ કરે છે ને કરવા દેવું નથી, તું રડે છે બે પૈસા મોકલે છે એમાં આટલો બધો રોફ શું કરે છે, જા પૈસા એ મોકલતો નહીં, તારો પૈસો આજથી મારે હરામ। આમ કહીને બા રડી પડી અને રડતા રડતા એ રસોડામાં જતી રહી। કાંતિને થોડાક દિવસ તો ચેન ન પડ્યું અને પછી રમાએ તેની ઉપર મલમપટ્ટી કરી દીધી અને બધું ઠીક ઠાક કરી નાખ્યું। એ બનાવ બન્યો એ પછી કાંતિનું અમદાવાદથી વતન આવવા જવાનું ઓછું થઈ ગયું અને પછી કહો તો સાવ બંધ જ થઈ ગયું હતું। પછી જો કે બા સાથે થોડાક વખત મનમેળ થયો, ક્યારેક ક્યારેક એ પૈસા પણ મોકલતો અને એક બે વાર તો મોટા સાથે ઝઘડો પણ કરી લીધો, પણ પછી વતનની દિશા લગભગ બંધ થઈ ગઈ હતી। છેલ્લા કેટલાક વર્ષોથી બા વતનમાં એકલી રહેતી હતી કારણ કે મોટો ભાઈ હિંમત હવે રાજકોટમાં નોકરી કરતો હતો। બા એની સાથે રાજકોટ રહેવા માટે ગઈ પણ શહેરમાં એને ફાવ્યું નહીં એટલે વળી પાછી બા એટલે કે પાર્વતી બા ગામડામાં પાછી આવી ગઈ। મોટો બે ત્રણ વાર અમદાવાદ આવી અને મારી સાથે ઝઘડો પણ કરી ગયો, હત નમાલા ઘડી માનવી તને દાજતું નથી, ક્યારેક મળવા તો જા, ખાલી પૈસા મોકલી દેવા બરોબર છે। આવી રીતે હિંમતભાઈ એટલે કે મોટા ભાઈ આવી અને કાંતિને અમદાવાદમાં ગુસ્સો કરી ગયા, પરંતુ મારાથી કઈ બોલાણું નહીં। અને રમાએ મોટાભાઈને કહી દીધું, તમને બહુ દાજતું હોય ને તો માને કાવડમાં લઈ અને જાત્રા કરાવો ને, અહીં શું કામ બાજવા માટે દોડી આવો છો। પણ કાંતિ કોઈને કઈ કહી શકતો નહોતો, કહેવાનું મન તો ઘણું થતું પણ કેવું કોને। બા ક્યારેક કાગળમાં લખતી કે ભાઈ તું બે પૈસા કમાય છે તો તારે કંઈક સમજવું જોઈએ, મોટો બચતવાળા માણસ છે। બા કંચન માસી પાસે પત્ર લખાવે ઓર ઇસ તરહ સે જો હૈ વો સારી બાતે બતાતે થે કે ભાઈ મોટા ભાઈ હૈ વો બચ્ચે વાલા હૈ ઓર કાંતિ કો બચ્ચે નહીં થે। રમા પત્ર વાંચી અને અર્થનો અનર્થ કરતી, તરત જ કહેતી, જો તમારી બા મને વાંજણી કહે છે, દોશીને કહેવાનો અર્થ તમે સમજ્યા, તમારે કાંઈ છોકરું છયું નથી ને, પૈસા કમાવ છો ને એ કોના માટે, બસ આના છોકરા માટે, આખરે તો બધું મોટાભાઈના છોકરાને જવાનું છે ને, એટલે અત્યારથી સમજો તો સારું, પણ હું એક પૈસો મોટાભાઈના છોકરાને આપવાની નથી, ભલે મારે છોકરું ન હોય, ભલે હું વાંચણી હો, દાન ધર્મ કરી દઈશ, નદીમાં નાખી દઈશ, પણ બીજા કોઈને આપી દઈશ, પણ ડોશીના વેણ તો જુઓ કેટલા વેણ બોલે છે, કેવા વેણ બોલે છે। આમ રમા પત્રમાં જે બાએ લખેલા શબ્દો હોય એને સમજવાની જગ્યાએ અણસમજણા કરી દેતી। રમા દાન ધર્મ કરવા પણ ક્યાં રોકાણી અને નદીમાં પૈસા નાખવા એના રોકાણી, એ પૈસા કાંતિ પાસે હતા એ ક્યાં, પણ કેવું બની ગયું, જાણે એક સપનું આવી અને ઉડી ગયું, રમા પણ ઉડી ગઈ, ગીધ ઉડી જાય એમ ઉડી ગઈ અને એનું મૃત્યુ થયું। ના એ પૈસા દેવા માટે રોકાણી અને ના પેલા ભાઈ લેવા માટે રોકાણા, અને આ ભાઈ પૈસા ક્યાં કમાણા હતા કે કોઈને આપે। એક દિવસ કંચન માસીનો કાગળ આવ્યો હતો, એ સમયે રમા જીવંત હતી। કાંતિને માલુમ થાય કે પાર્વતીબેન બહુ જ માંદા છે, પથારીમાં છે,
તને ઝંખે છે, જલ્દી આવજે. કાગળ વાંચીને રમાને જંગ માંડ્યો. બધું ખોટા પૈસા પડાવવાના ધંધા છે, કાં તો અહીં અમદાવાદ આવવું હશે દવા કરાવવા માટે, પણ પછી મારી તબિયતનું ઠેકાણું નથી, તેમનો ઢસડું ક્યાંથી કરું. ઇસ તરહ હંમેશા રમા કુછ ના કુછ બહાને નિકાલ દેતી, કે પૈસે કી જરૂરત હોગી, દવાઈ કી જરૂરત હોગી, યહાં પર અમદાવાદ આના હોગા, ઓર હા દેખો મેં આપકો કહે દેતી હું, મેં ગાંવ નહીં જાને વાલી હું, યહાં પર મેરી તબિયત ઠીક નહીં હૈ, ઓર મેં કહાં સે જાઉંગી. કાંતિને બા પાસે જવું હતું, પણ રમાએ એક સાંજે પેટમાં દુખો આવ્યો અને રાત્રે ઉલટી પણ થઈ. રમા માંદી પડી અને કાંતિ બા પાસે જવું હતું તે છતાં જઈ ન શક્યો. કંચન માસીનો બીજો કાગળ આવ્યો. થોડા દિવસ પછી એક દિવસ કંચન માસી પોતે જ અમદાવાદ આવ્યા, તેના વર સાથે હતા. કાંતિને એણે કહ્યું કે પાર્વતી બોન, આ પોટલું તમને સોંપવા માટે દીધું છે એટલે આવી છું. ઘરની જે કાંઈ થોડી ઘડી ઘર વખરી હતી, વાસણ કૂસણ એ મોટાને આપ્યા છે અને તને તને ઘર સોંપવાનું કીધું છે. આ પોટલામાં ઘરેણું, ગાંઠું, પૈસા જે હોય એ અમે ઉગાડીને જોયું નથી કે મેં શું છે. આમ કંચન માસી એના પતિ સાથે આવ્યા, પણ મારા ઘરમાં પાણી પીવા માટે રોકાણા નહીં. કાંતિ મૂંગો હતો. કંચન માસીના વર પોટલું સોંપી આવ્યા એમ જ જતા રહ્યા. કાંતિ એમને ચા પાણી માટે પણ પૂછી શક્યો ન હતો અને કશું બોલી પણ શક્યો ન હતો. એ સમયે જ્યારે કંચન માસીના વર સાથે આવ્યા ત્યારે રમા માંદી પડી હતી, બીમાર હતી, ખાટલામાં પડી હતી. એ બોલતી હતી કે આવા આવાને સોંપાય, આવાને પોટલા સોંપાતા હશે? ડોશી, તમારી બા જુઓ ને કેટલી મૂરખ છે, હે? પોટલામાં કઈ પૈસા ને ઘરેણું રાખ્યું હશે તો કેટલું હશે, અને કેટલું આ લોકોએ રહેવા દીધું હશે, એમાંથી કઈ લેવામાં વાર લાગે? કાંતિને કહેવાનું મન થતું કે બેન, આ કંચન માસીને તું ઓળખતી નથી રમા, પણ રમા પાસે તો બધાના જવાબ હોય. રમા કાંતિને એની સાત પેઢીના ઓળખાણ કરાવી દીધી. ઘરની બધી જ ઘરવખરી મોટાભાઈને સોંપી, જોયું ને તમારી ડોશી કુળકપટ કરે છે. કાંતિને નીચું જોયું અને પોટલું ખોલ્યું, એમાં પૈસા ન હતા. પૈસા હતા, બરાબર અણીના સમયે કામ આવ્યા. રમા માંદી હતી, સાચું ખોટું કરતા જાણે સાચો સાચ માંદી પડી ગઈ. એની દવા માટે પૈસા નહોતા, પોટલામાંથી પૈસા મળ્યા એ બરાબર એ સમયે કામ લાગ્યા, પણ રમા બચી નહીં. એની માંદગી વધતી ગઈ, દવાખાનામાં દાખલ કરવી પડી, ખૂબ પૈસા કાંતિએ ખર્ચ્યા, છતાં એ બચી નહોતી. કાંતિ પાસે પૈસા પણ બચ્યા નહોતા. ભાઈ જે આપ્યું એમ વાપરી નાખ્યું. રમા ચાલી ગઈ અને એ જમ્યું ત્યારે લાચાર અને નિર્બળ એવો ને એવો જન્મ હતો, તેવો ને તેવો નિર્બળ રહ્યો. એ લાચાર અને નિર્બળતા જગતમાં એને જેવું બીજું કોઈ ન હતું, એસા ઉસકો એહસાસ હોને લગા. હવે માથે ધોળાવાળ આવી ગયા હતા. ફળિયામાં ઉભેલા છોકરા સામે એક બારણા વચ્ચે એક તરફ લપાઈને છોકરી પણ એને ફરીથી જોઈ રહી હતી. કંચન માસી એ વખતે હળવે હળવે પગથિયા ચડતા ચડતા માંદા હોય એમ મારી પાસે આવી અને કહ્યું, આવી ગયો ભાઈ? હાફતા હાફતા બોલ્યા, શરીર સારું છે ને? અને પછી રડવા લાગ્યા. કાંતિ સહેજ મૂંઝાયો, એને માથે હાથ ફેરવ્યો. કંચન માસી બોલ્યા, મને તો હવે પગે વા આવ્યો છે, હું હાલી ચાલી શકતી નથી. કાંતિ એકાએક સાંભળી આવ્યું, અરે માસી, અમારા ઘરમાં વા માટે એક મંત્રેલો પારો છે. અને બાને બૂમ પાડી એને મન થયું કે બા, પેલા કંચન માસી આવ્યા છે એનો લો વાનો પારો, પણ આપે કોણ? રસોડા તરફ જોયું, એકાએક નીચેથી ધરતી જાણે ધ્રુજી ગઈ હોય એમ. બા ક્યાં રસોડામાં હતી? પાણી લઈને હમણાં આવશે એમ એને આછું આછું લાગતું હતું, પણ હવે ક્યાંથી આવવાનું? એની બાની તો 11 મૃત્યુ થઈ ગઈ હતી. કંચન માસીને એ દિવસે એ ત્યાં અમદાવાદ પોટલું લઈને આવ્યા હતા ને, એ પહેલાં જ બા મૃત્યુ પામી હતી.
કંચન માસી બાને કાગળ લખાવ્યો, તાર કરાવ્યો, પણ કાંતિ જઈ શક્યો ન હતો અને બાને ક્યારેક રીસ ચડતી નહોતી. કાંતિ ક્યારે રીસ ચડતી નહોતી. પોટલું, ઘરેણા, ગાંઠા, પૈસા જે કાંઈ હતું એ બધું જ આ ઘર. આ ઘરમાં કાંતિ જન્મ્યો હતો. ક્યારામાં છોડ પાંગરે એમ ઘરમાં એ મોટો થયો. આ ઘરની દિવાલોમાં એનું હાસ્ય, એનું રુદન, એની રીસ, એનો આનંદ, એ બાનું હેત, એનો છણકો કાંતિ દિવાલો સામે જોયા લાગ્યો. વાદળા ધીમે 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 એક ક્ષિતિજમાં સમાય જાય એમ ધીમે ધીમે બધું ડૂબી ગયું હતું. બા નહોતી, કશું જ નહોતું, ઘર નહોતું, ખાલી ખોરડું હતું. ધોળ કર્યા વિનાની ભીતો હતી, ગાર કર્યા વિનાની હોસરી હતી. ફળ્યું હતું પહોળું, મોટું, એકલું ફળ્યું હતું. બા નહોતી, કોઈ નહોતું, કાંતિ એકલું હતું. કંચન માસી હતા, થોડે દૂર બેઠા હતા, રડતા હતા. દોડી એની આંગળી પકડી એને લેવાનું કાંતિને મન થયું, પણ એ ઉઠી ન શક્યો. એક ડૂસકું એને આવી ગયું. એની બા, એની જનેતા એને જન્મ આપી અને આ દુનિયામાંથી એકલા છોડીને જતી રહી અને માથા પરના એના વાળ ધોળા થઈ ગયા. એ રડી પડ્યો. ઓર ઇસ તરહ સે યહાં પર ઇસ ચેપ્ટર કા એન્ડ હોતા હૈ. યે બુક સંગાથ નામ કી બુક મેં સે લિયા ગયા હૈ. ખૂબસૂરત સા ચેપ્ટર દેટ ઇઝ